મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે જરાક ક્ષત્રિય ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર અરવલ્લીના પ્રવાસે મોડાસાના સાકરિયા ગામે અલ્પેશ ઠાકોરની બેઠક ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર અરવલ્લીની મુલાકાતે અરવલ્લીના તાલુકાના તેમજ જિલ્લાના ગ્રામ સમિતિના હોદ્દેદારોની શુભેચ્છા મુલાકાતે મોડાસાના સાકરિયા હનુમાનજી મંદિરે દર્શન કર્યા બાદ કરી બેઠક કોરોના વેક્સિન અંગેની જાગૃતિ અંગેનો સંદેશો પાઠવ્યો કોરોના વેક્સિન લેવા દરેક પરિવારને અલ્પેશ ઠાકોરે કરી અપીલ ગુજરાતની પ્રજાએ ત્રીજો વિકલ્પ સ્વીકાર્યો નથી અલ્પેશ ઠાકોર જે રીતે ગુજરાતમાં અને સમગ્ર વિશ્વમાં જે રીતે મહામારી આવીને છેલ્લા 1.5 વર્ષ આપણે બધાએ ઘરોમાં ઉરાઈ રહેવું પડ્યું અને ટેલિફોનિક કે સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના ખબર અંતર પૂછી રહ્યા હતા ત્યારે હું અલગ અલગ તાલુકાઓમાં જઉં છું ખબર અંતર પૂછવા જઉં છું સાથે સંદેશાઓ સાથે જઉં છું કે આ મહાબીમારીમાં શરદી તાવ ઉધરસ થાય તો પ્રાથમિક યોગ્ય સારવાર લેવી સાથે લોકો વેક્સિન માટે ગેરસમજો ફેલાઈ રહી છે કે વેક્સિન લેવાથી નુકસાન થાય છે મરી જવાય છે કે અથવા કોઈ ફાયદો નથી થતો તો આ પ્રકારની જે ભ્રમણાઓ ચાલે છે એના સંદેશાઓ લઈને આવ્યો છું જાગૃતિ માટે આવ્યો છું કે વેક્સિન જ આ કોરોનાની સામેની જંગ આપણાને જીતાડશે સાથે આપણે બધાએ નાની મોટી જે કંઈ બીમારીઓ થાય તો યોગ્ય સારવાર લેવી અને કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવું આ મુદ્દાઓ સાથે લોકોની વચ્ચે જઈ રહ્યો છું ખબરબંધ અંતર પૂછવા આવ્યો છું સામાજિક રીતે મળવા આવ્યો છું કોઈ રાજકીય એજન્ડા નથી પરંતુ હા મળી રહ્યો છું બધાને સંગઠનની વાત કરી રહ્યો છું એક થાવ એની વાત કરી રહ્યો છું સંગઠનની વિચારધારાની વેગવંતી કરવાની વાત કરી રહ્યો છું અને કોવિડ ગાઈડલાઈન અને કોરોનાની સામેની જંગ કઈ રીતે જીતી શકાય એના સંદેશાઓ સર અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ બે પાર્ટી હતી લોકો જોડે કોઈ વિકલ્પ નહોતો હવે જે ત્રીજો વિકલ્પ સામે આવે છે શું કહેશો નહીં જો ગુજરાતની તાસીર રહી છે અને ગુજરાતમાં મુખ્ય બે પાર્ટીઓ રહી છે ભૂતકાળમાં જે તમે આજથી 60-70 વર્ષ પહેલાંથી જુઓ કે છેલ્લા 40-50 વર્ષમાં ઘણા લોકોએ થર્ડ વિકલ્પ બનાવવાનો પ્રયત્ન કર્યો ગુજરાતની અંદર મુખ્ય બે પાર્ટીઓ રહી છે કયા એજન્ડા સાથે કોઈ આવ્યું છે અને જેનું ફાઉન્ડેશન નથી જેની કાર્યકર્તાઓની ટીમ નથી એ કઈ રીતે સફળ થશે મોટો સવાલ છે બીજું ગુલાબી સપના દેખાડવા બહુ એક અલગ બાબત છે એજન્ડા ક્લિયર હોવો જોઈએ કે એજન્ડાની અમલવારી કઈ રીતે કરાવશો અમે આવશો તો આ કરી દઈશું આ કરી દઈશું એના કરતાં તો ક્લિયર એજન્ડા હોવો જોઈએ નક્કર પોલિસી નક્કર અમલીકરણ સાથેની વાત હોવી જોઈએ ફક્ત આક્ષેપો કરવા અને અમે આવશું તો આ કરી દઈશું એવી વાહિયાત વાતોથી કોઈ નહીં ભરમાય ગુજરાતમાં બે મુખ્ય પાર્ટીઓ રહી છે અને જે પ્રકારનું શાસન ભારતીય જનતા પાર્ટીનું રહ્યું છે મને નથી લાગતું કે કોઈ બીજો વિકલ્પ હોય અને કોઈ બીજી તકલીફ પડે સર કાગવડની અંદર નરેશ પટેલે એવું નિવેદન આપ્યું કે ભાઈ 2022માં પાટીદાર સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ શું આપ શું માનો છો જાતિવાદ ઉપર ચાલશે શું મને ગુજરાત આપણે બધા રાષ્ટ્રવાદની વિચારધારામાં માનીએ છીએ પરંતુ સાથે તો બધા અલગ અલગ જાતિઓમાં વહેંચાયેલા છે જો સામાજિક આગેવાનો હોય સમાજ વચ્ચે રહેતા હોય સમાજના સંગઠનો ચલાવતા હોય તો સ્વાભાવિક છે કે સમાજની લાગણીઓ એમની જોડે વ્યક્ત થતી હોય અને સામાજિક આગેવાનો જાણે કોઈ લાગણી વ્યક્ત થઈ હોય અને આગેવાનો થકી જ મીડિયા કે લોકો વચ્ચે બોલાતી હોય એટલે નરેશભાઈએ સામાજિક લાગણી વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે હું વારંવાર કહેતો હોઉં છું કે અમારી પણ લાગણી છે કે કોઈ દલિતનો દીકરો કોઈ બક્ષીપંથની નાનામાં નાની જ્ઞાતિનો દીકરો કોઈ આદિવાસીનો દીકરો મુખ્યમંત્રી બને અને એ પ્રશ્નો એના એ સમાજના એ વર્ગના પ્રશ્નોને વાંચા આપવાનો પ્રયત્ન કરે તો દરેકની લાગણી હોય તમારી મારી આપણા બધાની લાગણી હોય કે આપણા વર્ગમાંથી
કોઈ આપણો પ્રતિનિધિ એ ગુજરાતના સર્વોચ્ચ શિખરે રાજનીતિમાં બેસે, મુખ્યમંત્રી બને અને મુખ્યમંત્રી બન્યા પછી પ્રજાના પ્રશ્નોને વાચા આપે તો પણ સાથે એ વાત પણ હું આપને ચોક્કસ કહું કે લોક પ્રતિનિધિ એ પ્રજાલક્ષી હોય, તમામ વર્ગ તમામ સમાજને સાથે લઈ ચાલનારો લોક પ્રતિનિધિ આવે તો જ ગુજરાત અને રાષ્ટ્રને ટેક આપશે. થેન્ક યુ.